ए आओ रूडी बा। जय माता जी मंत्र बा, केम छो? हां जय माता जी। जय माता जी। चम से मजा मा? हारू हारू आओ आओ। અમારા ગામમાં ભૂલા પડ્યા તમે? વાહ ભાઈ વાહ, શું બધા મજામાં? આ આપણે બબીતા બેનની દીકરી, બબીતા બેનની એમની દીકરી, આને મારા દીકરાનું નક્કી કરવા આવી છું, ઘર ધાણા ખાવા આવી છું। એવું? ઓલી બબીતાની દીકરી? હા, એ હમણાં ભાગી ગઈ પણ આમ હારી। શું વાત કરો, પાછી આવી ગઈ? એને મોટા ભાઈએ પકડી લીધી ને તો પાછી આવી ગઈ। બાકી છોકરી બહુ હારી, તોય હારી છે। આમ કોઈ ચિંતા જેવું નથી, બાપનો વિચાર કરીને પાછી તો આવી ગઈ। હા મહાપ્રે, કોક જ વાર એની માં મારતી હોય, એટલે આમ બહુ ડાઈ છોકરી, પણ મોબાઈલ હેઠે મૂકે નહીં ને રાંધવામાં ઘણી વાર બગાડી નાખતી હોય ને એટલે માં ઢીપતી હોય, પણ આમ સારી છોકરી, આમ ચિંતા જેવું નહીં, જ્યાં જશે ને ત્યાં દી મારી દી વારશે, છોકરું છે ને, આમ ચિંતા જે આખા ફરિયાને ખબર છે, કોક વાર વાય આવે ને, પણ દવાખાને જવું પડે એવી વાય નહીં, એ ઘરે જ ઈલાજ આવે, જોડું હુંગાડો ને તો બસ મટી જાય, એટલે આમ ચિંતા જેવું નહીં, આમ છોકરી બહુ ડાય, અમારો તો ઘર જેવા સંબંધ। ના કઈ વાંધો નહીં, ઘર દાણા ખાઓ ને સરસ મજાનું ગોઠવાઈ જાય તમારા દીકરાનો, ને આવી દીકરી ક્યાં જ મળે, બાકી બહુ સારી, એ તો બચ્ચું છે, એટલે કોકની ચડામણીમાં આવી જાય, કોક વાર એવું બની જતું હોય છે। હમણાં ઓલા શું કહેવાય, મગન ભણ્યા લગ્ન હતા ને, હવે એને કેવી કબૂતી ઘડી ખૂજી ગઈ, તે ચેન ને પેન્ડલ ચોરી લીધું, ત્યારે પકડાઈ ગઈ હતી બબીતાની છોકરી, પણ આ બહુ સારી, તમારે ચિંતા જેવું નહીં, તમારે જરાય ચિંતા ના કરતા, તમારા ઘરે આવશે ને તો તમારે એ તે આમ લીલી વાડી કરી દેશે, એટલી ભાગશાળી છોકરી છે। હા મારા ઘરે તો કોક વાર આવે કોક વાર ના આવે, એટલે હું સમજાવું ને કે બેટા ચોરી ના કરે, એટલે મારો સ્વભાવ ઓછો ગમે, બાકી અમારો ઘર જેવા સંબંધ એમને આરે। હા આમ કોઈ ટેન્શન જેવું નહીં, તમતર કરો, ગોળ ધણા ખાઓ અને માતાજી બધું હારા વાના કરે તમારા। ના ના પાછી જતી રહેવાનું, આ તો તમે કોસે જતા હો તો જતી આવું છું, આટો મારતી આવું છું। હા પછી મારું તો મન ભાંગી ગયું, કઈક એનામાં કુલક્ષણ છે જ નહીં, જરાય નથી, એ તો ગામ છે, ગામ હોય ઉકેડા હોય, પણ છોકરી બહુ હારી, અને કઈ કહેતા નહીં પાછા, અમારા પાસે ઘર જેવા સંબંધ છે, ઓલું ખોટું કડવા સાઈ જાય ને, અમારા ઘર જેવા સંબંધમાં સંબંધ બગડી જાય, એટલા માટે આ તો તમને ભાઈ, એટલે મેં કીધું કઈ બાજુ એમ, મને તો ઢીંચણ બહુ દુખે છે, અહીં ઓટા પર બેહી રહું, કંટાળો બહુ આવે, તમારા જીવન ભારું ને તો પછી સારું લાગે મને, આમ તો ઘાસ કોઈક આવ્યું એમ, ઓલું છે ને કોઈ ગામમાં તો કોઈ નવરી નથી, કોઈ બાયું મારી યાર બેહવા માટે, એટલે આમ તો નવા કોક આવે ને તો બેહવા મજા આવે, મને આખા ગામની ખબર હોય પણ કોઈને કહું નહીં, આ તો તમે ઘર જેવા છો ને, એટલે મનની વાત કીધી મેં, પણ તમે ત્યાં જઈને કાંઈ કહેતા નહીં હો પાછા, હા આ તો ઓલું કહે છે ને ભલું કરતા ભાડ ધાડ પડે એના જેવું છે, અત્યારે કોઈ સાચું કહેવાનો સમય નથી, સંબંધ બગડે છે, આ તમને ઘર જેવા સમજીને મેં વાત કરી, અને અહીં અમારા ઘર જેવું જ છે, એ કોઈ અમારે ટેન્શન જેવું નથી, દીકરી બહુ સારી, તમારા ઘરે આવશે ને તમે જોજો જ ખરા, પછી મારા શબ્દ યાદ આવશે તમને। હા તે જાઓ બાપા જાઓ, તમારું બધું હારાવાના થાય, હાલો મારા વધી અબત્તિ કરો, મને પછી કંઈ માથાકૂટ કરી મને ગમે નહીં, મારે તો હું ભલી મારું ઘર ભલો ને મારા ઓટલો, એટલે મને આમ થાય કે ઘડી બે ઘડી આપણે બેહીએ બહાર, બાકી તો આખો દી હું તો ભગવાનની માળા જ કરું ને ભગવાનના દિયા બત્તી કરું, આખો દી ભક્તિમય જ મારી જિંદગી। હા હાલો તો હાલો મારી દિયા બત્તી કરવા માળા કરું છે, જય શ્રી કૃષ્ણ રામ રામ, હું ધ્યાન રાખજો, અને પાછ જોજો પાછું, ઓલું આમાં એવું છે કે હું લાગણીમાં બોલાઈ ગયું મારાથી, પણ ધ્યાન રાખજો કંઈ નામ બામ બોલવું નહીં પાછું, આ તમારે વિચારવાનું, આપણે તો જો પોતાને સમજીને મન ઠલવી નાખ્યું, હવે આગળ ચમનું કરવું એ તમારો વિષય છે, એટલે ખોટું ના લગાડતા, હા મારી યાદ આપજો બબીતાને, કહેજો કે બહુ યાદ કરે છે, મંત્રાબા બેઠા હતા ઓટલા પર, કહેજો તમ તારો રાજી થઈ જશે, મારું નામ સાંભળશે તો આવજો રૂડી બા, જય માતાજી, હો હાલ મારો દિયો બતી માળા કરવી છે બાપા, જય માતાજી। આ તમારા જેવા જાપે રહેતા હોય ને તો ગામની ખબર પડે, અને તમારા જેવા ગામમાં હોવા જરૂરી છે, ગામો ગામ એક મંત્રા બા તો હોવા જ જોઈએ, તો ખબર પડે, ને ખાડામાં પડી જવા, બાપ રે તમે હમણાં બચાવી લીધા, જય શ્રી કૃષ્ણ, એ હાલો જાઉં, હો જય માતાજી।